आज थी साधना शिबिर अने स्वाध्याय शिबिर आपणे प्रारंभ कर्यो छे। आ वखते आ शिबिर दरमियान आजे अने आवतीकाले सवारना प्रवचनों मुख्य विषय रहेशे समाधि मरणनी साधना। आ विश्वनी एक वास्तविकता छे, जन्म अने मृत्यु आ बे आपणा हाथनी वात नथी अने छतां ए थया विना रहेतुं नथी। જ્યાં સુધી તમારો મારો જીવ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એણે નવા નવા જન્મ લેતા રહેવાનું છે। અને જન્મ લીધો એટલે વહેલું કે મોડું એક દિવસ મૃત્યુ આવવાનું છે। જન્મ આપણા હાથની વાત નથી, કોને ત્યાં કયા કુટુંબમાં કઈ માતાની કુક્ષીમાં કેવા વાતાવરણમાં તમારો ક્યારે જન્મ થશે આપણા હાથની વાત નથી। ભાગ્ય પ્રમાણે, કર્મના ઉદય પ્રમાણે જ્યાં જન્મ મળવાનો હશે ત્યાં મળી જશે। જન્મ અને મરણની વચ્ચેનો જે સમય જીવન, એ જીવનમાં ભાગ્ય પણ કામ કરે છે, એની સાથે આપણા પુરુષાર્થ પણ કામ કરતા હોય છે। બંને ભેગા ભળીને આખું જીવન ચાલતું રહે છે અને એ જીવનનો અંતકાળ આવે છે મૃત્યુ, જેને આપણે કહીએ છીએ, એ મૃત્યુ પણ લગભગ આપણા હાથની વાત નથી। મૃત્યુ ક્યારે થશે, ક્યાં થશે, કેવી રીતે થશે, કયા સંયોગોમાં થશે, કંઈ જ આપણને ખબર નથી। બધું આપણા માટે અનિશ્ચિત છે, અંધકારમય છે, પણ બીજી કંઈ જ ખબર નથી। પણ એટલી તો દરેકને ખબર છે કે એક દિવસ મૃત્યુ આવવાનું છે અને આવવાનું છે। મારે મરવાનું જ નથી ક્યારે પણ, એમ કોઈ કહી શકે એમ છે ખરું? અવશ્યમ ભાવી ઘટના છે મૃત્યુ એક, પણ એ મૃત્યુ વિશે ભલે બીજી કંઈ જ ખબર નથી, પણ એ આપણું મૃત્યુ જ્યાં પણ થાય, જ્યારે પણ થાય, જે સંયોગોમાં થાય, એ સંયોગોમાં આપણી મનની સ્થિતિ શું હોય, શરીરની સ્થિતિ આપણા હાથમાં નથી રહેવાની, પણ મનની સ્થિતિ આપણી શું હોય એ જો આપણે વિચારી લીધું હોય, એ માટેની જો કોઈ તૈયારી આપણે કરી લીધી હોય, તો જેને આપણે ત્યાં શાસ્ત્રોની અંદર જ્ઞાની પુરુષોએ પંડિત મરણ કહ્યું છે, સમાધિ મરણ જેને કહેવામાં આવ્યું છે, એ સમાધિ મરણ કદાચ આપણે પ્રાપ્ત કરી શકીએ, એ આપણા હાથની વાત છે। પણ એ સમાધિ મરણની પ્રાપ્તિ કોઈ એમ ન માને કે એક દાડામાં કે બે દિવસમાં આમ વિચાર કરીએ ને થઈ જશે, એ માટે દેહની પરિસ્થિતિ કેવી હશે, કેવા કેવા રોગોથી આ દેહ ઘેરાયેલો હશે, ત્યારે આપણે પૂર્ણપણે સભાન હશું કે અર્ધ બેભાન હશું, કેવી લાચારીમાં હશું એ કંઈ ખબર નથી, પણ એ જેબમાં પણ હોઈએ એમાં આપણું સુષુપ્ત મન, આપણું આંતરમન સંપૂર્ણપણે જાગ્રત હોય, અને એ સુષુપ્ત મનની અંદર જીવનકાળ દરમિયાન, વર્ષો દરમિયાન જે કંઈ પણ આપણે સંસ્કારો મૂકી દીધા હોય, એ સંસ્કારો એ સબકોન્શિયસ માઇન્ડની અંદર પડ્યા સતત આપણી સાથે ચાલતા રહેવાના છે। મૃત્યુના અંતિમ શ્વાસ સુધી, અંતિમ ક્ષણ સુધી એ સંસ્કારો આપણા સાથી બનીને જન્માંતરમાં આપણી સાથે ચાલવાના છે, અને એના આધારે જ આપણી ગતિ નિશ્ચિત થવાની છે। અને એટલા માટે એમ કહ્યું કે જો મૃત્યુ પામ્યા પછી દુર્ગતિમાં ન જવું હોય, સદગતિ મળે મને એવી જો તમારી ઈચ્છા હોય કે સારી ગતિમાં બીજો જન્મ મળે, જન્મ તો લેવો જ પડવાનો છે, અહીંથી મોક્ષ શક્ય જ નથી તમારો કે મારો કોઈનો પણ, ક્યાંક તો આપણે જન્મ લઈશું જ, પણ હવે પછીનો જન્મ આપણને સારી જગ્યાએ મળે, સારી સ્થિતિમાં મળે, સારા વાતાવરણમાં મળે, સારા ભાવો જ્યાં આગળ આપણા વિકસે એવું અનુકૂળ સમગ્ર તંત્ર ગોઠવાય,
એવી જો આપણી ઈચ્છા હોય, જેને આપણે ત્યાં સદગતિ કહેવામાં આવી છે, સદગતિ પામવી હોય, તો જ્ઞાની પુરુષો કહે છે કે એ માટે તમારી સાધના જીવનકાળ દરમિયાન ઘણા વર્ષો પહેલેથી શરૂ કરી દેવી જોઈએ. જીવન ગમે તેવું જીવ્યા હશું અને પછી છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લઈ રહીશું એવું જો વિચારીને આપણે નિરાંતે બેઠા હોઈએ તો કદાચ આપણે ક્યાંક ભૂલીએ છીએ. કારણ કે આપણને ખબર નથી કે મૃત્યુ ક્યારે આવવાનું છે. કોઈ ટાઈમ લિમિટ આપણને કોઈએ બાંધી આપી નથી કે આટલા ટાઈમ સુધી તો મૃત્યુ નહીં જ આવે તમને, તમને ક્યારેય એક્સિડન્ટ નહીં જ થાય, તમને હાર્ટ એટેક નહીં જ આવે, તમારી કિડની ફેલ નહીં જ થાય, તમે કોઈ ગંભીર બીમારીમાં નહીં ફસાઈ જાઓ, તમે એકાએક પેરેલિસિસમાં જઈને કોમામાં નહીં જ સરી પડો. આવી કોઈ ખાતરી આ દુનિયાનો કોઈ ડૉક્ટર, કોઈ સાધુ, કોઈ આપણને આપી શકે એમ છે? સંપૂર્ણપણે અનિશ્ચિતતાની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. કદાચ આ જગ્યાએ અત્યારે આ હોલમાં તમે સાંભળતા સાંભળતા ઢળી પડો અને હું બોલતા બોલતા ઢળી પડું, એ પણ શક્ય છે. અને જો એ સ્થિતિ હોય તો આપણું ડાપણ શેમાં? જે નિશ્ચિત એક ઘટના બનવાની છે એના માટે કોઈ જ તૈયારી નહીં કરવાની. જાણે કે હજી તો હું નાનો છું, હજી તો ઉંમર મારી જુવાન છે, હજી ક્યાં અત્યારથી કંઈ ચિંતા છે, હજી તો ઘણા વર્ષ જીવવાનું છે. અને કોણે જોયું છે પરલોક, કોણે જોયું છે કઈ ગતિ? અરે અત્યારે જીવન મળ્યું છે, ખાઈ પીને મજા કરી લો, આપણે જવાનું છે એવી કંઈ કંઈ ખબર છે? મૃત્યુ થાય છે એટલે શું થાય છે કોણે જાણ્યું છે? આ બધા વિચારો કરીને જો આપણે બેફિકરા રહેવા માગતા હોઈએ તો જ્ઞાની પુરુષો એમ કહે છે કે તમે ગંભીર ભૂલ કરી રહ્યા છો. સૌથી પહેલાં એ નિશ્ચિત કરી લેવું જોઈએ કે વહેલું કે મોડું એક દિવસ મારે અવશ્ય અહીંથી ચાલ્યા જવાનું છે, છે ને છે. એ ખ્યાલ સતત જાગ્રત રહેવો જોઈએ. મને એક થોડાક દિવસ પહેલાં જ વાંચેલો પ્રસંગ યાદ આવે છે. બલખનો બાદશાહ દેશ છે બલખ, બલખનો બાદશાહ ઇબ્રાહીમ તત્વપ્રેમી હતો, સારી સારી વાતોનો ચાહક હતો અને એવા કોઈ માણસો આવે તો એની સાથે સત્સંગ કરવામાં એને આનંદ પણ આવતો હતો અને એની એ સુવાસ ચારે બાજુ ફેલાયેલી હતી. એક વખત બાદશાહ ઇબ્રાહીમ એની રાજસભામાં સિંહાસન ઉપર બેઠા છે, એટલામાં એક માણસ આવે છે. આવીને આમ આમ ચારે બાજુ જોયા કરે છે, બધાનું ધ્યાન ખેંચાયું, કંઈ બોલતો નથી, આમને આમ જોયા કરે છે ચારે બાજુ. બાદશાહ એને પૂછે છે કે ભાઈ તમે કોણ છો, શું જુઓ છો, તમારે કંઈ જોઈએ છે, શા માટે અહીં ઊભા છો? અને ત્યારે માણસ કહે છે, બાદશાહ હું અહીં બે ચાર દિવસ રહેવા માગું છું. હા તો એમાં ચિંતા શું છે, ખુશીથી રહો, તમે અહીં રહી શકો છો, બે દિવસ ચાર દિવસ જેટલું તમારે રહેવું હોય એટલું તમે અહીં રહી શકો છો. પેલો માણસ કહે છે, મને અહીં રહેવાનું નહીં ફાવે, આ તો ધર્મશાળા છે, મારે ધર્મશાળામાં નથી રહેવું. બાદશાહ જોઈ રહ્યો, એ ભાઈ ઠેકાણે છે ને, આ ધર્મશાળા નથી, આ મારો મહેલ છે, મહેલ. અને એવા મહેલમાં એક આગંતુક તરીકે, એક મહેમાન તરીકે, એક અતિથિ તરીકે હું એક સત્કાર કરું છું, સત્કાર્યનો પ્રેમી છું માટે. અને એટલા માટે તમને આ મહેલમાં રહેવાની પરવાનગી આપું છું કે તમે ખુશીથી અહીં બે ચાર દિવસ રહેવો તો રહી શકો છો. પેલો માણસ પૂછે છે, રાજન તમે, તમારો આ મહેલ છે, તમે અહીં રહો છો, તમારી પહેલાં અહીં કોઈ રહેતું હતું? એટલે મારા પિતા પણ અહીં જ રહેતા હતા, આ જ મહેલમાં રહ્યા છે, મારા દાદા પણ આ જ મહેલમાં રહ્યા છે, આ તો પરાપૂર્વથી ચાલ્યો આવતો અમારો ખાનદાનીનો આ રાજમહેલ છે, તમે આને કોઈ સામાન્ય ધર્મશાળા કહીને મારા મહેલનું અપમાન ન કરો. અચ્છા અચ્છા, આપના પિતાજી પણ અહીં રહેતા હતા, આપના દાદા પણ અહીં રહી ચૂક્યા છે, એમના
દાદા પણ અહીં રહી ચૂક્યા છે, તો એ બધા ક્યાં ગયા? એમનો સમય થયો એટલે ચાલ્યા ગયા. તો જ્યાં આગળ આવ્યા પછી પાછા ચાલ્યા જવાનું હોય, જ્યાં માણસ થોડાક ટાઈમ માટે આવે, થોડાક ટાઈમ માટે રહે અને એ સ્થાન છોડીને પાછો આગળ જાય, એને ધર્મશાળા કહેવાય કે મહેલ કહેવાય, બાદશાહ, એ સમજવા માટે હું તમારી પાસે આવ્યો છું. બાદશાહની આંખો ઉડી ગઈ. માણસ પોતાની એક ચોક્કસ મંજિલ લઈને નીકળતો હોય છે, એને પહોંચવાનું છે મંજિલે, પણ એ મંજિલ સુધી પહોંચવા માટે, એ આખી મજલ કાપવા માટે રસ્તામાં કેટલા વિસામાં એને લેવા પડતા હોય છે, અને ગમે તેવો વિસામો સારામાં સારો મળી જાય છતાં એ મુસાફર પોતાની મંજિલને ભૂલતો નથી. એને ખબર છે કે મારે અહીં કાયમ રહેવાનું નથી, અહીં રાતવાસો કરવા માટે આવ્યો છું, પણ મારી મંજિલ તો પહેલી જ, મારે ત્યાં પહોંચવાનું છે, એ વાત ડાયો મુસાફર ક્યારે ભૂલતો નથી. થોડાક ટાઈમ માટે જ્યાં રહેવાનું મળ્યું હોય એને પોતાનું ઘર માની લઈને ત્યાં અટકી જતો નથી, એની સાથે વધુ પડતા બહુ એટેચમેન્ટ બાંધી લેતો નથી. એ સમજે છે કે આ એક ધર્મશાળા છે અને ત્યાં જે કંઈ સગવડ છે એને ભોગવી લઉં, માણી લઉં, પણ આખરે મારે અહીંથી મારી મંજિલ તરફ આગળ વધવાનું છે. આજે આ શિબિરની અંદર આ ચિંતન કરવા માટે આપણે ભેગા થયા છીએ. તમારી અને મારી મંજિલ શું છે? ક્યાં પહોંચવાનું છે આપણે? આપણા જીવનનો ગોલ, આપણા જીવનનું લક્ષ્ય શું છે? શું પ્રાપ્ત કરવાનું છે? આના વિશે આપણે કોઈ દિવસ ચિંતન કર્યું છે? અને જે એક ધર્મશાળા જેવો એક મુકામ આપણને થોડાક સમય માટે મળ્યો છે, ત્યાં જ જાણે કંઈ આપણે કાયમ રહેવાનું હોય એવું માનીને કંઈક અટકી તો નથી ગયાને, ભટકી તો નથી ગયાને? આ વિચારવાનો જો અત્યારે પણ આપણે પ્રયત્ન ન કરીએ તો પછી ક્યારે કરીશું? બહુ ગંભીર પ્રશ્ન છે. પેલો બાદશાહ આગંતુક પેલા માણસને પૂછે છે કે ભાઈ, તમે મારી આંખ ખોલી નાખી, મને કૃપા કરીને કહેશો આપ કોણ છો? અને ત્યારે પેલો કહે છે, હું આ દુનિયાની રંગભૂમિ ઉપર આવીને મારી મંજિલ તરફ આગળ વધતો એક મુસાફર છું. તમારી જેમ મારે પણ એક વખત મહેલ હતો, મારો પણ એક પરિવાર હતો, મારી પાસે પણ રાજ રચીલા હતા, મારી પાસે પણ સુખની સામગ્રીઓ હતી, પણ એક દિવસ અંતરાત્મામાં એક દીવો પ્રગટી ગયો અને તે દિવસે મને સમજાઈ ગયું કે હું અહીંનો કાયમનો રહેવાસી નથી, હું એક પ્રવાસી છું, હું પ્રવાસે નીકળ્યો છું અને અટકી ગયો છું. અને બસ મેં તે દિવસે એ મહેલ કે જે વાસ્તવમાં એક મારી પણ ધર્મશાળા હતી એ છોડીને હું નીકળી પડ્યો અને ત્યારથી હું એક ફકીર છું, હવે મને કોઈ ફિકર નથી. ફકીર કોને કહેવાય? તમારે ને મારે જાત જાતના વિચારો અને જાત જાતની ઈચ્છાઓ અને જાત જાતની ચિંતાઓ ના પોટલા લઈને આપણે બધા જીવ્યા કરતા હોઈએ છીએ. જ્યારે અંતરાત્મા જાગી જાય છે, અંદરમાં એક દીવો પ્રગટી જાય છે, ત્યારે માણસની બધી ઈચ્છાઓ ખરી પડે છે, ત્યારે એના અરમાનો બધા જ વાદળની જેમ વિખરાઈ જાય છે અને સત્યનો ઝળહળતો સૂર્યપ્રકાશી ઉઠે છે. ત્યારે સાચા અર્થમાં અંદરથી ફકીર બની જતો હોય છે. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકી પીર, ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. કોણ ખાઈ જાય છે આપણને? કોઈ આપણું કંઈ બગાડે છે? સંયોગોએ આપણને મુસીબતમાં મૂક્યા છે? કોઈ સગાવાલાએ તમને દગો દીધો છે? તમારા સ્વજનોનો સ્નેહ ઓછો થઈ ગયો છે? કોણે આપણું કંઈ બગાડ્યું છે?
કોઈએ કંઈ બગાડ્યું નથી. જે જીવની સાથે જેટલા આપણા ઋણાનુબંધ હશે ત્યાં સુધીના આપણા સંબંધો ટકશે. જે વસ્તુની સાથે આપણો સંબંધ જ્યાં સુધી જોડાયેલો હશે ત્યાં સુધી જોડાયેલો રહેશે, એનું આપણું પુણ્યકર્મ ખતમ થશે એટલે એ વસ્તુ આપણા જીવનમાંથી વિદાય લઈ જ લેશે. આ સત્ય સત્ય છે. એ ન સમજાય તો એ આપણા માટે ફિકરનું કારણ છે. આપણી ચિંતાઓ, આપણી ઉદાસીઓ, આપણા ઉદ્વેગો કોઈ વસ્તુ થકી નથી, કોઈ વ્યક્તિ થકી નથી, કોઈ પરિસ્થિતિઓ થકી નથી, એ બધાનું કારણ હોય તો એ આપણું અજ્ઞાન છે. આપણે ક્યારે સત્યને સત્ય સ્વરૂપે સમજીને સ્વીકારવાનો પ્રયત્ન જ નથી કર્યો. આ વિશ્વનું એક પરમ સત્ય છે. આ કશું જ કાયમ ટકતું નથી, બધું જ વિનાશી છે. કોઈ સંબંધો કાયમ ટકવાના નથી, કોઈ વસ્તુના સંયોગો કાયમ ટકવાના નથી, કોઈ પરિસ્થિતિઓ એક સરખી કાયમ ટકવાની નથી, કોઈના મનના ભાવો પણ એક સરખા રહેવાના નથી. જ્યાં બધું જ પરિવર્તનશીલ છે, સર્વમ ક્ષણિકમ. ભગવાન મહાવીર કહે છે બધું અનિત્ય છે, પર્યાય માત્ર અનિત્ય છે. પણ એ અનિત્યતાથી ભરેલા એવા વિશ્વની અંદર જો કોઈ નિત્ય તત્વ હોય તો તે પણ એક છે, અને તે તું છે, તારી ચેતના છે, શુદ્ધ ચેતના. એનો એક દિવ્ય પર્યાય, એક શાશ્વત તત્વ છે. અને એના કર્મજનિત, કર્મના ઉદયથી પ્રગટ થયેલા પર્યાયો એ બધા જ અલ્પકાલીન છે, ક્ષણિક છે, પરિવર્તનશીલ છે, ગમે ત્યારે નાશ પામવાના છે. આ સત્ય સમજાઈ જવું જોઈએ. આ સત્ય સમજાઈ જાય ત્યારે પછી કોઈ ચિંતાઓ આપણને સતાવી ન શકે. મારા ભાગ્યમાં જે પ્રમાણે હશે એ પ્રમાણે થશે, મારા ભાગ્યમાં જેટલું મળવાનું હશે એટલું મને મળશે. કોઈના પ્રેમ માટે વલખા મારીએ છીએ, કોઈકની લાગણીઓ માટે ઉથલપાથલો કરીએ છીએ, કોઈક વસ્તુ માટે ઊંચા નીચા થઈ જઈએ છીએ. આ બધું શેના કારણે છે? આપણને નિસર્ગની મહાસત્તા ઉપર વિશ્વાસ નથી, આપણને આપણા ભાગ્ય ઉપર ભરોસો નથી, આપણને સત્યની પ્રતીતિ થઈ નથી, માટે આપણી આ બધી જ ધમાલો છે. જે દિવસે એ દ્વાર ઉગડી જશે અનંતનું, જે દિવસે સત્ય સમજાઈ જશે અંતરમાં, એ દિવસે અપેક્ષાઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ, એના કારણે ઊભા થતા ઉદ્વેગો બધું જ શાંત થઈ જશે, વિલીન થઈ જશે. અને એ દિવસે સાચી સાધુતા આપણામાં પ્રગટી જશે. કપડાં તમે કયા પહેર્યા છે એની સાથે સંબંધ નથી. સાધુના કપડામાં પણ સાધુતા ન હોય અને એક સંસારી પણ એક બહુ મોટો સાધુ હોય એવું બની શકે છે. અને એ જો સત્ય હકીકત ન હોત તો ભરત મહારાજાને ચક્રવર્તિત્વના સુખોની વચ્ચે આરિસા ભુવન જેવા મોટા રાજમહેલની અંદર બેઠા બેઠા કેવળ જ્ઞાન ક્યારેય થઈ શક્યું ન હોત. ભગવાન મહાવીરનું આ શાસન, જૈન ધર્મના આ સિદ્ધાંતો આપણને આ વાત સમજાવી રહ્યા છે. વસ્તુ ભેગી કરવી એનું નામ પરિગ્રહ નથી, પણ વસ્તુ ઉપરની નાનકડી પણ મૂર્છા એ સૌથી મોટો પરિગ્રહ છે. ભરત મહારાજાની પાસે સઠખંડનું સામ્રાજ્ય હતું, છ ખંડ જીતીને ચક્રવર્તી બન્યા છે, દોમ દોમ સુખ સાહેબી છે, અફાટ વૈભવ છે, વિશાળ પરિવાર છે, સુંદર રાજમહેલ છે. અને એ બધાની વચ્ચે એવું તે શું ઘટ્યું કે બધાની વચ્ચે રહેવા છતાં કંઈક અંતરમાં એવો કોઈક દીવો પ્રગટી ગયો કે જેણે અજ્ઞાનના તમામ આવરણો અને કર્મના તમામ બંધનોને તોડી નાખ્યા અને એને કેવળ જ્ઞાનની ભેટ મળી ગઈ? કોઈ દિવસ આની ઉપર આપણે વિચાર નથી કર્યો. ભરત મહારાજાને આરિસા ભુવનમાં બેઠા બેઠા કેવળ જ્ઞાન મળી ગયું. કંઈ સાધુ થયા હતા? કંઈ સાધુ થવું જરૂરી નથી, આપણે સંસારમાં એ બધું કરી શકીએ છીએ. આટલા આવા અર્થઘટનો કરીને આપણને જ્યાં મન ફાવતું જોઈતું હોય
સગવડ ભર્યો માર્ગ જોઈતો હોય ત્યાં આગળ આપણે અપનાવી લેવાનો. પણ ભરત મહારાજાને હરિસા ભુવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું એ કેમ થયું, એની પાછળની એમની મનસ્થિતિ શું હતી, એમની આત્મજાગૃતિ કઈ હતી, સત્યનો કયો પ્રકાશ એના અંતરમાં પ્રગટી ગયો હતો, એના વિશે આપણે કેટલી વાર ચિંતન કર્યું. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એ કોઈ એક ક્ષણનો પ્રશ્ન નથી, દીર્ઘકાળની આત્મજાગૃતિની સાધનાનો એ પડઘો છે. છ ખંડનું સામ્રાજ્ય જીતીને, યુદ્ધો કરીને, પોતાનું આધિપત્ય બધે સ્થાપિત કરીને એ ભરત મહારાજા ચક્રવર્તી બન્યા. છેલ્લે બાહુબળી રહ્યા હતા તો બાહુબળીની સાથે પણ યુદ્ધ કરી દીધું, અને બાહુબળી જ્યારે બધું જ મૂકીને ચાલ્યા ગયા ત્યારે બાહુબળીની સત્તા પણ પોતાના હાથમાં આવી ગઈ, એટલે પૂર્ણ સત્ખંડનું સ્વામિત્વ એને જ્યારે પ્રાપ્ત થયું ત્યારે દેવોથી રક્ષાતું દેવાધિષ્ઠિત ચક્રવર્તીનું ચક્રરત્ન આયુધશાળામાં પ્રગટ થયું. અને દરેક ચક્રવર્તીની એક પરંપરા છે કે ચક્રરત્ન પ્રગટ થાય આયુધશાળામાં એટલે ચક્રવર્તી પગે ચાલીને આયુધશાળામાં જાય, એ ચક્રરત્નની પૂજા કરે, અને ત્યાર પછી ઋષભકૂટ નામનો એક શાશ્વતો પર્વત, એ પર્વત ઉપર જાય પોતાના રાજરચેલા સાથે, અને ત્યાં કાકીણી રત્નથી એવો રત્ન આવે કે જેના દ્વારા પથ્થર પણ કોતરાઈ જાય, એ કાકીણી રત્નથી એ પથ્થરની શિલા ઉપર પોતાનું નામ લખે. ભરત મહારાજા સઠખંડ જીતીને આયુધશાળામાં ચક્રરત્નની પૂજા કરીને ઋષભકૂટ પર્વતની પાસે પહોંચે છે, કાકીણી રત્નથી પોતાનું નામ લખવાનું છે, અને ત્યાં પહોંચ્યા. પણ અનંત કાળમાં થયેલા અનંત ચક્રવર્તીઓ એના નામથી શિલા ખીચોખીચ ભરેલી છે, ક્યાંય નામ લખવાની જગ્યા ખાલી નથી. જુએ છે ક્યાં લખવું, ચારે બાજુ જુએ છે, ક્યાંય જગ્યા દેખાતી નથી. અને વિચારમાં પડી ગયા ભરત મહારાજા, ત્યાં છ ખંડની ઉપર મેં મારું આધિપત્ય સ્થાપિત કર્યું, છે ખંડમાં મારું સ્વામિત્વ છે, એ બધી જગ્યા મારી છે, બધે મેં મારો ડંકો વગાડ્યો, પણ આ પથ્થરની એક શિલા ઉપર મારું નામ લખવા માટે ક્યાંય કોઈ જગ્યા નથી. કરવી તો પડશે જ, આટલું બધું કર્યા પછી મારું નામ ન લખાય તો કેમ ચાલે. અને તરત જ જગ્યા કરવા માટે પહેલાંના કોઈક ચક્રવર્તીનું નામ એ જ કાકીણી રત્નથી આમ છોલી નાખે છે, ભૂસી નાખે છે કે જગ્યા કરીને ત્યાં મારું નામ લખી દઉં. અને જ્યારે નામ ભૂસવા માંડ્યા ત્યાં એનો હાથ ભૂસતા 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 અટકી જાય છે, અને વિચાર કરે છે મારી પહેલાં આવો જ કોઈક ચક્રવર્તી આવા જ યુદ્ધો કરીને આવા જ અહંકાર સાથે અહીંયા આગળ આવ્યો હશે, આટલા જ ઉમળકા સાથે એણે પોતાનું નામ અહીં અંકિત કર્યું હશે. આજે એનું નામ, એ તો ચાલ્યો ગયો બધું છોડીને, નામ હતું, આજે એનું નામ પણ નામ શેષ થઈ રહ્યું છે. શું ભવિષ્યમાં એવો પણ કોઈક દિવસ નહીં આવે, કોઈક ચક્રવર્તી આવશે અને એને જ્યારે જગ્યા નહીં હોય ત્યારે આ મારું નામ ભૂસીને પોતાનું નામ લખશે, હું તો કાયમ રહેવાનો નથી, પણ મારું નામ પણ કાયમ રહેવાનું નથી, અને એવું નામ લખવા માટે, એ નામ લખવાના ચક્રવર્તીના ટાઇટલ માટે મેળવવા માટે હે જીવ ત્યાં આટલા યુદ્ધો કર્યા, આટલા જીવોની હત્યાઓ કરી, આટલો બધો અહંકાર કર્યો, ભગવાન ઋષભદેવનો પુત્ર થઈને સગા ભાઈની સાથે યુદ્ધના રવાડે ચડ્યો, મેં આ શું કર્યું, અટકી ગયા નામ લખતા લખતા ચક્રવર્તી ભરતદેવ, નામ લખવાનું છે પણ હાથ થંભી ગયો છે, મેં આ શું કર્યું. સાથે મહારાણીઓ છે, રાજપુરોહિતો છે, મંત્રીશ્વરો છે, મહારાજા ચક્રવર્તી આપ કેમ અટક્યા, લખો આગળ વધો. ભરત કહે છે આગળ ક્યાં વધું, હવે પાછા વળવાનો સમય છે,
સત્ય આજે મને સમજાઈ ગયું. હું એક મુસાફર છું, મારી પહેલા કેટલા ચક્રવર્તીઓ આવી ગયા, ચાલ્યા ગયા, દુનિયામાં તો નામ ભૂલાઈ ગયું, પહાડ ઉપર હતું એ આજે ભૂસાઈ રહ્યું છે. એ સ્થિતિ મારી પણ થવાની છે. આવા વિનાશી વિશ્વની અંદર એના મોહમાં મોહિત થઈને અવિનાશી એવા મારા આત્માના સ્વરૂપને હું ભૂલી ગયો. મેં આ શું કર્યું? ઉદાસ થઈ જાય છે. ચક્રવર્તી ભરતદેવ લખતા લખતા એની આંખમાંથી આંસુના બે ટીપા પડી જાય છે અને એનો માયલો જાગી જાય છે. પાછા ફરે છે, રાજમહેલમાં પહોંચે છે, રાજસભા બનાવવાનો સમય થયો બપોરે, એટલે રાજસભામાં આવે છે. પણ આવીને વિચાર કરે છે, અનાદિકાળના સંસ્કારો એવા છે અને મારી ચારે બાજુ ચક્રવર્તિત્વનો વૈભવ અને વાતાવરણ એટલું મોહક છે કે અંદરમાં પ્રગટેલો દીવો ક્યારે બુજાઈ જશે ખબર નહીં પડે, જાગ્રત રહેવું પડશે અને એ માટે કંઈક કરવું પડશે. સિંહાસન ઉપર બેઠા લમણે હાથ દઈને ઉદાસ થઈને, મારા પિતા ઋષભદેવ તીર્થંકર, મારા 98 ભાઈઓએ પિતાનો માર્ગ અપનાવ્યો, અભાગ્યો હું એ માર્ગે ન ગયો. અમે બે ભાઈ રહ્યા, છેવટે મારા એકના એક રહેલા ભાઈ બાહુબળીએ પણ ભગવાનનું શરણ સ્વીકાર્યું અને હું આ બધી પ્રપંચની અંદર પડી ગયો. અમે શું કર્યું? જિંદગી આને માટે છે. લમણે હાથ દઈને બેઠા ભરત મહારાજાને આરિસા ભુવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું, કઈ સાધુ થયા નહોતા. આપણે જો અંદર ચોખ્ખું રાખીએ ને તો સંસારમાં એ બધું કઈ થઈ શકે છે અને કેવળ જ્ઞાન બી મળી શકે છે. આવું જ્યારે પણ કહેતા હો ત્યારે અને જે પણ કહેતા હોય તેને મારે એ પૂછવું છે કે તમારી એરકન્ડિશન ઓફિસમાં જઈને જ્યારે તમે તમારી ખુરશી ઉપર બોસ તરીકે બેસો ત્યારે પહેલું કામ લમણે હાથ દેવાનું કરો છો ને, ત્યારે ભરત મહારાજા યાદ આવે છે ને? કે ત્રણ લોકના નાથ આવા દેવાધિદેવ વિતરાગ પ્રભુ મને મળ્યા, એ વિતરાગ પ્રભુના માર્ગને અનુસરતા સદગુરુઓ મને મળ્યા અને એ પ્રભુનો આત્મસંયમય આત્મકલ્યાણનો એક અદ્ભુત માર્ગ મને મળ્યો. આ દેવગુરુ અને ધર્મ આવા મહાન મને મળ્યા પછી પાછો હું આ બધી સંસારની માયાજાળ વધારવાના મોહમાં ફસાઈને અહીં આવ્યો? આમે શું કર્યું? આવો વિચાર આવે છે તમને, તમારી ઓફિસમાં કેવળ જ્ઞાન થઈ શકે છે, વાંધો નથી મને કોઈ, કોને થાય કેવળ જ્ઞાન? આપણી કોઈ એની ભૂમિકા છે? રાજસભામાં બેસીને ભરત મહારાજાનો આ રોજનો ક્રમ હતો. રાજસભામાં આવવાનું, પહેલું લમણે હાથ દઈને બેસવાનું, આત્મચિંતન કરવાનું, પછી કાર્ય કરવાનું. અને એ પાછું ભૂલાઈ ન જાય એટલા માટે પહેલા જ દિવસથી એક વ્યવસ્થા કરી, એવા સાધર્મિકોને તૈયાર કર્યા. ખબર હતી કે આ મારા નગરના સાધર્મિકો છે, આર્થિક દ્રષ્ટિએ બહુ જ નબળા છે, એની ઉપર દયાભાવ નથી કરવો કે હું તને મદદ કરું, એનું સમાન નથી અણાવું, પણ એને કામે લગાડવા છે. અને એવા સાધર્મિકોને ઊભા કર્યા, એક કામ કરવાનું છે, એના વળતર રૂપે તમને મહેનતાણું મળશે, કરશો? ફરમાવો રાજન, બીજું કંઈ જ નહીં કરવાનું. તમારે રોજ મારી સભામાં આવવાનું. જ્યારે હું રાજસિંહાસન ઉપર આવીને બેસું ત્યારે એક બાજુ મારી છડી પોકારાય, ચક્રવર્તી મહારાજા ભરતદેવનો જયો જયો જયો, એક બાજુ છડી પોકારાય. નિયમ છે, પ્રોટોકોલ છે રાજસભાનો, ચક્રવર્તીની છડી પોકારાશે. જેવી છડી પોકારાય એટલે તમારે ઊભા થવાનું અને તમારે રોજ મને જાગૃત કરવાનું, તમારે બોલવાનું કે જીતો ભગવાન વર્તતે બિહી માહણા માહણા.
તમારે આટલું બોલવાનું. જીતો ભગવાન, ભલે તમે છ ખંડની ઉપર વિજય પ્રાપ્ત કરીને આવ્યા, બધાને જીતી લીધા, પણ હજી તમે જીતાયેલા છો. બધાની ઉપર તમે વિજય પ્રાપ્ત કર્યો, પણ મૃત્યુ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શક્યા નથી. મૃત્યુ તમારી ઉપર રાજ કરી રહ્યું છે. એ ક્યારે તમારી ગળચી દબાવશે એની ખબર નથી. તમારે મને રોજ મૃત્યુની યાદ દેવડાવવાની. જીતો ભગવાન, પહેલું વાક્ય બોલવાનું. વર્ષતે ભી, ભય વધી રહ્યો છે. પળ 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 મૃત્યુ નજીક આવી રહ્યું છે. દુશ્મન નજીક આવે તો રાજ્ય ઉપર ભય વધ્યો કહેવાય કે ન કહેવાય? મૃત્યુ નજીક આવી રહ્યું છે. જીવનનું પાણી અંજલિમાંથી ટીપુ 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 પડી રહ્યું છે. ક્યારે ખોબો ખાલી થઈ જશે એની ખબર નથી. અને મૃત્યુ ટકોરા મારીને ઊભું રહેશે, ભય વધી રહ્યો છે. માટે માણ માણ કોઈને હિંસા ન કરો. તમારા આત્મભાવને હણી ન નાખો. આત્માની જાગૃતિ કેળવો. તમારે આટલું મને કહેવાનું, જાહેરમાં કહેવાનું, જેથી હું પણ અહંકાર ના આવી જાય કે હું ચક્રવર્તી છું, રૂબાબો ન ચડાવવા માંડું, ઓર્ડરો ન છોડવા માંડું. તરત જ મને ખબર પડી જાય કે આ બધું તો થોડાક ટાઈમમાં ચાલ્યું જશે. મારા આત્મભાવને મારે હણી નાખવાનો નથી. આ મારી આત્મજાગૃતિ કેળવવાનું કામ તમારે કરવાનું છે. એના બદલામાં તમને મહેનતાણું મળશે. તમારે સેવક તરીકે રોજ રાજસભામાં આવીને મને બેસવાનું. જ્યારે હું કંઈક ખોટું કરતો હોઉં ત્યારે લાગે ત્યારે તમારે મને ટોકવાના. આવા માણસો એમણે રાખ્યા હતા. તમારી ઓફિસોમાં કોઈ સ્ટાફ ખરો? એ ભાઈ, ઓફિસો રાખી છે? એરકન્ડિશન ઓફિસો સ્ટાફ રાખ્યો છે? પ્યુન ખરો? રિસેપ્શનિસ્ટ કરો? બધા માણસો હશે ને. એમાં એકાદો માણસ આવો બી રાખ્યો છે ને કે રોજ તમારે બીજું કાંઈ નહીં કરવાનું, ખુરશી ઉપર બેસી રહેવાનું. જ્યારે હું કંઈક અનિતિ કરવા જાઉં, જ્યારે કોકને સાણસામાં ફસાવવા જાઉં, જ્યારે કંઈક જુઠ્ઠું બોલવા જાઉં, જ્યારે કંઈક ખોટું કામ કરવા જાઉં, ત્યારે તરત જ તમારે કહેવાનું કે ઓ ધ્યાન રાખો, મૃત્યુ ભૂલી ગયા, કોને માટે કરો છો? રાખ્યા છે હરીસા ભુવનમાં કેવળ જ્ઞાન અપાવી દેવાનું જ છે મારે બધાને. હરીસા ભુવનમાં કેવળ જ્ઞાન મળી ગયું ભરત મહારાજાને? કેવી રીતે મળ્યું? ચિંતન કર્યું છે કોઈ દિવસ આપણે? સંસારની વિષમતાનું સતત ભાન હતું એને. પોતાના જીવનની અનિત્યતાનું સતત ચિંતન હતું એમને. સંસારના એક એક પદાર્થોની ઉપર વિનાશિતાનું કલંક વાંચતા આવડતું હતું એમને. બધે લેવલ મારેલા હતા દરેક વસ્તુ ઉપર. આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી. બધું જ વિનાશી છે. હું પણ ચાલ્યો જવાનો છું, મારો પરિવાર પણ ચાલ્યો જવાનો છે, આ સુખ સાહેબી પણ ચાલી જવાની છે, આ સંપત્તિ પણ ચાલી જવાની છે. જ્યાં નજર નાખું છું ત્યાં વિનાશિતા 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 સિવાય કંઈ દેખાતું નથી. બધું જ સર્વમ ક્ષણિકમ, ક્ષણિક છે. થોડાક ટાઈમ માટેનો આ ચમકારો છે. વીજળીના ચમકારામાં મોહાઈ જવા જેવું નથી. એ ચમક્યું અને ઘડીકમાં પાછો અંધકાર થઈ જવાનો છે. જીવન મળ્યું કાલે પૂરું થઈ જવાનું છે. એ પૂરું થઈ જાય એ પહેલાં જે કામ કરવાનું છે, વીજળીના એ જબકારામાં જે દોરો પરોવી લેવાનો છે આત્મજાગૃતિનો, એ પરોવી લો. દાપણ એમાં જ. કયે દિવસે આપણને આ વિચાર આવ્યો? ઇબ્રાહીમ ઊભો થઈ જાય છે બલખનો એ બાદશાહ, અને પેલા ફકીરના પગમાં પડી જાય છે. તમે આજે મારી આંખ ઉગાડી દીધી. હકીકતમાં સાચી વાત છે તમારી કે આ એક ધર્મશાળા છે. આજે આજે મારું અજ્ઞાન તૂટી ગયું. હું આને ભવ્ય મારો મહેલ સમજીને જીવતો હતો. આજે તમે મારી આંખ ઉગાડી દીધી કે આ ધર્મશાળા સિવાય બીજું કંઈ જ નથી. જ્યાં કોઈક આવે અને ચાલ્યો જાય,
પછી બીજો કોઈક આવે એ રે એ પાછો ચાલ્યો જાય, ત્રીજો કોઈક આવે એ રે અને એ ચાલ્યો જાય, એને ધર્મશાળા કહેવાય. જ્યાં એક જ વ્યક્તિ કાયમ માટે રહેતો હોય એ ઘર કહેવાય, એ મહેલ કહેવાય. હું આને મહેલ સમજીને બેઠો તો તમે કીધું કે હું ધર્મશાળામાં રહેવા નથી માંગતો, અને એમ કહીને તમે મારી ઉપર મહાન કૃપા કરી છે. હવે આ ધર્મશાળામાં કે જ્યાં જે નામ આપને આપવું હોય તે પણ આ સેવકની એક ઈચ્છા પૂરી કરો કે આપ અહીં રોકાવો અને રોજ મને આવો કંઈક બોધ પ્રાપ્ત કરાવતા રહો. શું જોઈએ છે? કોઈ દિવસ કોઈ સાધુ મહારાજ પાસે જઈને આ પ્રાર્થના કરી, સાહેબ એવો કોઈક મંત્ર આપો કે સંસારનો કોઈ મોહ સતાવે નહીં અને સતત જાગ્રત રહીએ, કયા મંત્ર માંગ્યા? સાહેબ કંઈક રસ્તો બતાડો ને, બહુ તકલીફ છે, મંદી ભયંકર છે, મહેનત કરીએ છીએ પૈસો આવતો નથી, આવે છે ટકતો નથી. સાહેબ આજકાલ ઘરમાં એ બહુ ગરબડ ચાલે છે, અશાંતિ અશાંતિ છે, કંઈક સાહેબ મંત્ર હોય તો આપો ને. કોઈ એમ કહેવા નથી આવ્યું કે બધું જ બરાબર છે અને એમાં સાહેબ ભાન ભૂલી ગયો છું, મૂર્છિત થઈ ગયો છું, આસક્ત થઈ ગયો છું. આ આસક્તિ તૂટી જાય અને બસ પ્રભુના માર્ગે જ જીવન જીવી જવાય એવો કોઈક મંત્ર આપો ને. આપણને શું જોઈએ છે? આપણે જીવનની એક નક્કર વાસ્તવિકતા કે મૃત્યુ એક દિવસ અવશ્ય આવવાનું છે, એ મૃત્યુને આપણે ભૂલી ગયા છીએ. જો મૃત્યુ યાદ આવી જાય તો આખો આ જીવનનો રાહ બદલાઈ જાય. બાકી ગમે એટલું આપણે ઈચ્છતા હોઈએ, ગમે એટલું લાંબુ જીવવા માંગતા હોઈએ અને લાંબુ જીવીને ગમે એટલા સુખો ભોગવવા ઈચ્છતા હોઈએ, આપણી એ ઈચ્છાઓ ક્યારેય પૂરી થવાની નથી. કદાચ જીવન લાંબુ મળે અને ભોગ સુખોની સામગ્રી મળે, છતાં ભોગની આ લાલસાઓ એ ક્યારેય તૃપ્ત થવાની નથી. જેટલું મળે એટલું ઓછું ને ઓછું, ઓછું ને ઓછું લાગ્યા વિના રહેવાનું નથી, એ હકીકત છે. આ આપણા મનની એક સ્થિતિ છે. એક યાતી નામનો રાજા થઈ ગયો, બહુ ઇતિહાસ પ્રસિદ્ધ રાજા છે. આ યાતી પાંચે ઇન્દ્રિયોના ભોગ સુખો ભોગવવાનો ભયંકર લાલચુ, ખાય તો એટલું ખાય ને એવું ટેસ્ટફુલ ખાવા જોઈએ ને જાત જાતની વાનગીઓ જોઈએ કે વાત ન પૂછો. પાંચે પાંચ ઇન્દ્રિયના તમામ ભોગ સુખો કેમ વધુમાં વધુ મળે અને કેમ વધુ ને વધુ ભોગવાય, બસ આ એક જ ઈચ્છા. અને એ રીતે હતે અનુકૂળતા, જ્યાંથી જે મળે તે. કેટલી સ્ત્રીઓ ભેગી કરી છે જનાનખાનામાં, કેટલા અત્તરો ભેગા કર્યા છે જાત જાતના, કેટલા સંગીતકારોને બોલાવી રાખ્યા છે, જ્યારે મન થાય ત્યારે બસ મારા મનને બહેલાવે, જાત જાતના રસોઈયાઓ એને માટે જાત જાતની રસોઈઓ બનાવે, બધું જ ચાલે, મોજથી જીવવાનું. પણ બીજું બધું કાયમ રહે, યુવાની કાયમ રહે, આ બધું ભોગવવા માટેની શરીરની અનુકૂળતા તો જોઈએ ને, એ ક્યાંથી લાવવી? ગરડા માણસોને જોયા, ખાઈ નથી શકતા, ખાવે તો બધું પડ્યું છે, જોઈ નથી શકતા, સુંદર રૂપ છે પણ સાંભળી નથી શકતા, બહેરા થઈ ગયા છે. અને એને વિચાર આવ્યો કે આ એ મજાનું જીવન અને સાડું ગડપણ આવે તો બધું હાલી જશે, કંઈ બી કરીએ ગડપણ ના આવવું જોઈએ. એટલે જાત જાતના પ્રયોગો, જાત જાતના રાજવૈદ્યો, જાત જાતના હકીમો, જાત જાતના કાયાકલ્પો, એ બધાના ચક્કરે ચડ્યો. અને એમાં એને એવો કોઈક હકીમ મળી ગયો જેણે કીધું કે આ રસાયણ કલ્પ કરો, 1000 વર્ષનું આયુષ્ય પાકું, ખર્ચો કરવા તૈયાર છું. કાયાકલ્પ કર્યો, રસાયણ પ્રયોગ કર્યો અને 1000 વર્ષનું આયુષ્ય એને પ્રાપ્ત કર્યું.
અને હજાર વર્ષ સુધી યથેચ્છ ભોગવતો જ રહ્યો, ભોગવતો જ રહ્યો, ભોગવતો જ રહ્યો. પણ છેવટે હજાર વર્ષે પણ આખરે અમરત્વ, અમરત્વ તો કોઈ પ્રાપ્ત કરાવી શકે એમ નથી. કદાચ થોડી ઘણી તમારી જિંદગીની દોરી એ પણ જો કર્મ હોય તો વહેલી ન પતે એટલા પૂરતા હેલ્પફુલ બની શકે, પણ અમરત્વ તો કોઈ આપી શકે એમ નથી. હજાર વર્ષનું ભોગમય વિલાસમય જીવન જીવતા જીવતા એનાથી એ હજાર વર્ષ જ્યારે પૂરા કર્યા અને હવે હવે મોત સામે દેખાવા માંડ્યું, હવે ઘટપણની અસર આવી ગઈ, પણ હજી અંદરની ઈચ્છાઓ ભભૂકી રહી છે. અને છેલ્લે જ્યારે મરવા પડ્યો ત્યારે એને વિચાર આવ્યો કે મેં હજાર હજાર વર્ષ સુધી પાંચ ઇન્દ્રિયોના ભોગ સુખો અને મોત શોક કરવામાં સમય બરબાદ કર્યો. મને એમ થઈ ગયું કે આ ભોગવી લઉં, આ ભોગવી લઉં, આ ખાઈ લઉં, આ માણી લઉં, તે માણી લઉં, મને શાંતિ થશે. પણ આજે મારી શાંતિ પણ ન મળી અને ઈચ્છાઓ પણ અટકી નથી, હજી આગ તો સળગતી જ રહી છે. હું વૃદ્ધ થયો પણ વાસનાઓ સમૃદ્ધ થઈ છે. મેં કંઈક ભૂલ કરી, પણ ખેર મેં જે કર્યું તે મારા દીકરાઓએ ભૂલ ન કરે, મારી પ્રજાએ ભૂલ ન કરે. મારે કોઈક સંદેશો આપીને જવું જોઈએ અને મરતા મરતા પાસે બેઠેલા દીકરાઓને એ આથી સંદેશો આપે છે. ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવીશા કૃષ્ણ વર્તનેવ ભૂયો ભૂયોપવર્તતે. ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ. ક્યારે એવું બન્યું નથી કે ઈચ્છાઓ ભોગવીને ઈચ્છા રહિત થઈ શકાય. ભોગવતા ભોગવટો કરવાથી ક્યારેય ઈચ્છાઓ તૃપ્ત થતી નથી, શાંત થતી નથી. એ તો સળગતી આગમાં લાકડા નાખવા જેવું છે. આગ ભભૂકી રહી છે, જ્વાળાઓ પ્રગટી ગઈ છે, અને એમાં લાકડા નાખો તો શું થાય? આગ શાંત થાય કે વધુ ભભૂકી ઉઠે? એ આથી હજાર વર્ષના અનુભવ પછી હવે આ વાત કરી રહ્યો છે કે એક હજાર વર્ષ સુધી આટલા કાયાકલ્પો કરીને, આવા રસાયણ પ્રયોગો કરીને મેં પાંચે ઇન્દ્રિયોના ભોગ સુખો ભોગવ્યા, પણ આટલા વર્ષો પછી પણ હજી મારી ભોગની આગ શાંત નથી થઈ. જેમ જેમ લાકડા નાખતો ગયો તેમ તેમ એ આગ વધુ પ્રબળ બની છે. હું વૃદ્ધ થયો, મારી વાસનાઓ સમૃદ્ધ થઈ, માટે ભૂલે ચૂકે પણ કોઈ ભોગના માર્ગે જશો નહીં. મરતા મરતા યાતી આ સંદેશો આપીને જાય છે પ્રજાને. અને આપણે ત્યાં જ્ઞાની પુરુષોએ એના એ શબ્દો આ રીતે શાસ્ત્રાંકિત કર્યા. ઈચ્છાઓની આગ, વાસનાની આગ, ભોગ સંજ્ઞાની આગ ભોગવટા દ્વારા ક્યારેય તૃપ્ત થઈ શકતી નથી. એને તો જ્ઞાન યોગ દ્વારા, ભક્તિ યોગ દ્વારા એનું ઉર્ધ્વીકરણ કરો, એના દ્વારા એને શાંત કરો. ભભૂકેલી આગમાં લાકડા હોમવાથી કે ઘી નાખવાથી આગ વધુ ભભૂકવાની છે, એની ઉપર તો શીતળ પાણીનો છંટકાવ કરો તો જ એ આગ શાંત થઈ શકે એમ છે. અને એ શીતળતા જ્ઞાનવાણીમાં છે, એ શીતળતા ભગવત ભક્તિમાં છે. એના માર્ગે વળો, ઈચ્છાઓ વિરામ પામી જશે અને અવિનાશી તત્વની સાથે સંબંધ એવો જોડાઈ જશે કે ત્યાં જે આનંદ મળશે ત્યારે ત્યારે આ ભોગનો આનંદ ફીકો લાગવા માંડશે. પણ આ બધું કોને વિચાર આવે, કોને વિચાર આવે? આ બધું જેને સામે મૃત્યુ દેખાતું હોય એને, આપણને મૃત્યુ દેખાય છે ખરું? આપણને મૃત્યુ દેખાય છે? મૃત્યુ ક્યારે યાદ આવે? રોજ સવારે ઉઠતાની સાથે કે અત્યારે ઉઠ્યો છું, ખબર નહીં આજનો આખો દિવસ જીવીશ કે નહીં જીવું, કદાચ રસ્તામાં એક્સિડન્ટ બી થાય ને ઉડી પણ જાઉં,
ખબર નહીં, કદાચ બપોરે ખાતા ખાતા કોળિયો અન્ન નળીમાં જવાને બદલે શ્વાસ નળીમાં ચાલ્યો જાય, કે પાણીનો એક ઘૂંટડો શ્વાસ નળીમાં ચાલ્યો જાય અને ત્યાં જ બચકું ખાઈને ઢળી પણ પડું. ખબર નહીં, કોઈકની સાથે પ્રેમની વાતો કરતાં કરતાં જ કદાચ હાર્ટ એટેક આવી જાય અને ત્યાં જ રામ બોલો ભાઈ રામ બોલો થઈ પણ જાય. ખબર નથી આજે જાગ્યો છું, પ્રભુ તમે આજનો દિવસ મને આપ્યો છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર, અને બસ તમારા સ્મરણ સાથે જ આજનો આખો મારો દિવસ વીતે એવી પ્રભુ કૃપા કરજો, મને તમામ પાપ વાસનાઓથી બચાવજો પ્રભુ. આવી પ્રાર્થનાથી શરૂઆત કરો ને સવારની. સવારની શરૂઆત શેનાથી થાય? કેટલાક લોકો તો હા નાનપણથી જ ટેવ પડી હોય, છોકરાઓ હોય ત્યારથી સૂતા સૂતા પણ રિમોટ બાજુમાં જ પડ્યું હોય ટીવી, એટલે સવારના પોરમાં બીજું કહીને આ દર્શન કરવાના ઉજા તને. ઘણા માણસો મને મળે છે મોટી ઉંમરના, તો મારા સાહેબ હવે ઉંમર થઈ રાતના ઊંઘ આવતી જ નથી. મેં કીધું સારું ને સામાયિક લઈને બેસી જવાનું. સાહેબ આળસબાજી બહુ જોઈએ, ઉઠવાનું મન ના થાય. મેં કહું તો શું કરો? હું તો સાહેબ હવે છે ને મારા બેડરૂમમાં એક ટીવી મુકાવી દીધું છે, રિમોટ પાસે જોયે, આપણે ઉઠવાની ચિંતા જ નહીં, ટીવી જોયા કરું રાતના 3 વાગે. મેં કીધું કોના ભગવાનના દર્શન કરો છો? માણસના મગજ ન બગડે તો થાય શું? તમે મને કહો તો ખરા, આપણું દર્શન બગડ્યું છે, આપણું વાંચન બગડ્યું છે, આપણું ચિંતન બગડ્યું છે, બધું જ બગડ્યું છે. એ બધાની અસર સૌથી વધુ કોની ઉપર થવાની? આપણે ત્યાં જ્ઞાની પુરુષો તો એમ કહે છે કે શ્રાવકે રાતે ઊંઘ ના આવે તો ધર્મ જાગરિકા કરવી જોઈએ. આ શબ્દ વાપર્યો છે શાસ્ત્રોમાં, ધર્મ જાગરિકા, જાગવાનું, ધર્મનું ચિંતન કરતા કરતા જાગવાનું. જિંદગીમાં કેટલી રાત ધર્મ જાગરિકામાં વિતાવી હશે ખબર જ કોને છે, પણ આવું બધું કંઈક કીધું છે ખબર છે. આપણું શું કામ એ બધી ખબર રાખવાની ભાઈ? અમે તો કેટલા પુણ્યશાળી જૈન ધર્મ મળી ગયો આપણને, હા કેટલા પુણ્યશાળી, ભગવાનનો મહાવીરનો ધર્મ મળ્યો અમને તો. મળ્યો પણ ફળ્યો ખરો? મળવાની માંડે જ મળવાની કોઈ કિંમત નથી જો ફળે નહીં તો. આ દુનિયામાં લાખો લોકો છે જેને લોટરીની ટિકિટ મળે છે, મળે છે કે નહીં? લોટરીની ટિકિટ મળવી કંઈ મોટી વાત છે? 5-50 રૂપિયા ખર્ચો એટલે લોટરીની ટિકિટ મળી જાય, મળવી એમાં કોઈ મોટી વાત નથી. લાખોને મળે છે, ફળે છે કેટલાને? અને જેને ફળે છે ને એ એમ કહે છે કે હું નસીબદાર, આપણો નંબર લાગી ગયો. આપણે એમ કહી શકીએ એમ છીએ ખરા કે હું નસીબદાર, ભગવાનનો આ ધર્મ મળ્યો અને મને ફળ્યો, હું જિંદગી જીતી ગયો. હવે મને કોઈ આસક્તિ સતાવી શકે એ વાતમાં માલ નથી, હવે મારી દુર્ગતિ થઈ શકે એ વાત સંભવ જ નથી. મને મને જીવતા પણ આવડે છે અને મને મરતા પણ આવડે છે, અને મરીને પાછું સારું જીવન જીવતા પણ મને આવડે છે. જીવતા જીવતા મરતા શીખો અને મરતા મરતા જીવતા શીખો ત્યારે જીવન સફળ થઈ જશે. અને આ મરતા મરતા કેમ જીવવું અને જીવતા જીવતા કેમ મરણની પ્રેક્ટિસ કરવી એ માટે આપણા જ્ઞાની પુરુષોએ અદ્ભુત માર્ગદર્શનો આપણને આપ્યા છે. આ શિબિર એને માટે મેં રાખી છે કે મહાપુરુષોએ બતાડેલો જે માર્ગ એની સાથે આપણે કંઈક સંબંધ બાંધીએ, એનાથી આપણે કંઈક પરિચિત થઈએ. આપણા જ્ઞાની પુરુષો બહુ કરુણાવંત હતા. આપણા આચાર્ય ભગવંતોએ, આપણા તીર્થંકરોએ જે અદ્ભુત કરુણા કરી છે આપણી ઉપર એનો કદાચ આપણને ખ્યાલ પણ નથી. એનાથી પરિચિત તો આપણે નથી જ, એનો ઉપયોગ તો આપણે નથી જ કરતા, પણ એમણે કેવી કરુણા કરી છે, કેવા ઉપકારો કર્યા છે સાધુ માટે નહીં, કોઈ સંસારી જીવન જીવતો હોય તો એ સંસારીઓ માટે પણ. આ આચાર્ય ભગવંતોએ પોતાની સાધનાનો અમૂલ્ય સમય આપણા માટે ફાળવીને કેવા કેવા અદ્ભુત ગ્રંથોની રચના કરી છે, અને એમાં શ્રાવક ધર્મના કર્તવ્યો, શ્રાવક ધર્મની દિનચર્યા, શ્રાવક જીવનની રાત્રિચર્યા કેવી કેવી હોવી જોઈએ એના જે વિવેચનો કર્યા છે એ ગ્રંથરત્નો
કેટલા મહાન છે, અને ગુજરાતી ભાષામાં એના અનુવાદો કેટલા અદ્ભુત રીતે પ્રાપ્ય છે, આપણને કોઈ ખ્યાલ ખરો? જરા આંગળી ઊંચી કરશો કે શ્રાવક જીવનના કર્તવ્યો, શ્રાવક જીવનની રાત્રિચર્યા, દિનચર્યા, આ બધાનું વર્ણન કયા કયા ગ્રંથોમાં કરવામાં આવેલું છે, એવા કેટલા ગ્રંથોના નામ આવડે છે? ગઈકાલે સાંજે છેલ્લે શેર બજારનો ઇન્ડેક્સ શું હતો એની ખબર છે? હા, એ ખબર છે. પણ છેલ્લામાં છેલ્લા કયા મહાપુરુષે આપણા માટે કયો ગ્રંથ લખ્યો શ્રાવક માટે, એની આપણને ખબર છે? આ કમનસીબી છે આપણી. ત્રણ દિવસ પહેલા અતુલની એક શાળામાં વ્યાખ્યાન આપવા માટે જવાનું થયું હતું. મારે વ્યાખ્યાન આપીને પાછો ફરતો હતો, રસ્તામાં બીજા એક નોન જૈન પણ આપણા પ્રેમી પરિચિત વ્યક્તિ, એની જગ્યા આવી, ત્યાં પગલા કરવા ગયા. એ ભાઈએ મને એક જ વાત કરી, મને કે મહારાજ સાહેબ, ખબર નહીં, હિન્દુ છું, હિન્દુ ધર્મનું મને થોડું ઘણું જ્ઞાન છે, કદાચ મને મુસ્લિમ ધર્મનું પણ ઘણું બધું જ્ઞાન છે, મારા ઘણા બધા મિત્રો જૈન, નાનપણમાં પણ જૈન મિત્રોની સંગાતે ઉછરેલો છું, પણ જૈન ધર્મ વિશે હું કદાચ કંઈ જ નથી જાણતો, સિવાય એક ભગવાન મહાવીર સ્વામીનું નામ જાણું છું ને અહિંસા એમનો ધર્મ છે, આ બે સિવાય મને કંઈ ખબર નથી. ખબર નહીં આવું કેમ થતું હશે, આમાં કોની ભૂલ છે? મેં કીધું ભૂલ તમારી નથી, ભૂલ અમારી છે. કોઈ દિવસ અમારા, મેં કીધું, જૈનોએ જૈન ધર્મના સિદ્ધાંતો શું છે, એ સિદ્ધાંતો કેમ વધુ ને વધુ લોકો સુધી પહોંચે, કેમ વધુ ને વધુ લોકો સમજે, એ માટે અમે જે પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્ન અમે કર્યો જ નથી, એ બાબતમાં અમે ઘણા પાછળ છીએ, અને એ જાતની દ્રષ્ટિ નથી અમારી પાસે, એ અમારું જૈન સમાજનું દુર્ભાગ્ય છે, દોષ તમારો નથી. કે મારા જૈન મિત્રોને પણ કંઈ ખબર નથી, કે અમને એટલી ખબર કે જૈનોના પજુષણ આવે, અમને કે એટલી ખબર કે જૈનો કાંદા લસણ ન ખાય, મને કે અમને એટલી ખબર કે મહાવીર ભગવાને જૈન ધર્મ ચલાવ્યો, પણ હમણાં કે મને એક મારા મિત્રે કીધું કે ભાઈ મહાવીર નહીં, મહાવીર પહેલા તો બીજા અમારા 23 તીર્થંકર થયા, તો હું તો ચમકી ગયો કે 23 તીર્થંકર બીજા બી થયા, તો કે હા, નેમનાથ ને પાર્શ્વનાથ ને આદિનાથ ને બધા અમારા તીર્થંકરો હતા. મેં તો પહેલી વાર લાઈફમાં નામ સાંભળ્યા કે તમારા 24 તીર્થંકર. આ ત્રણ દિવસ પહેલાની વાત કરું છું તમને. બહુ જ દુઃખ સાથે થોડીક મિનિટો મેં ત્યાં વિતાવી. એટલે અમારા જૈન સમાજની આ સ્થિતિ કે જે પડોશમાં પણ જૈન ધર્મનો પરિચય નથી આપી શકતો. એણે કીધું મારા ઘણા બધા પડોશીઓ જૈનની વચ્ચે હું ઉતર્યો છું, આજે પણ ઘણા બધા મારા જૈન મિત્રો છે, પણ જૈનોને પોતાને કંઈ ખબર હોય તો આપે ને બીજાને ખબર. આપણને મહાન ધર્મ મળ્યો છે એનો ગૌરવ લઈને આપણે અટકી ગયા છીએ, એ ધર્મથી આપણી જાતને પરિચિત કરવાનું, એ ધર્મની ગરિમા આપણા મહાપુરુષોએ કેવી કેવી ઉઘાડી કરી છે આપણી માટે, એનાથી આપણે તદ્દન અજ્ઞાત છીએ, અને એનું કોઈ દુઃખ પણ કદાચ આપણને નથી. સાધુ જીવનના આચાર વિચારને લગતા ગ્રંથો તો આપણે ત્યાં છે જ, પણ શ્રાવકે કેવી રીતે જીવન જીવવું જોઈએ, સામાન્ય ભૂમિકાનું ગ્રસ્ત જીવન કેવું હોઈ શકે, વિશેષ ભૂમિકાનું ગ્રસ્ત જીવન કેવું હોઈ શકે, સમ્યક દ્રષ્ટિ શ્રાવક કેવો હોય, વ્રતધારી શ્રાવક કેવો હોય, 12 વ્રતની ધારણા કરવી હોય તો કેવી રીતે કરાય, એમાં કેટલી કેટલી મર્યાદાઓ રાખી શકાય, કેવી કેવી રીતે વ્રતભર્યું જીવન બનાવીને ઘણા બધા નકામા પાપોથી જીવનને બચાવી શકાય, અને 12 વ્રતની આરાધના થયા પછી સાધુ થવાની હજી ભૂમિકા ના આવી હોય તો એની વચ્ચે 11 પ્રતિમાઓ ધારણ કરવાની કઈ કઈ વિધિ છે, કઈ પ્રતિમા પછી કઈ પ્રતિમા ધારણ કરવી જોઈએ, એ બધાનું માર્ગદર્શન, એ વખતે કેવું જીવન જીવવું જોઈએ, કેવો ખોરાક ખાવો જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, બધાનું માર્ગદર્શન આપણા જ્ઞાની પુરુષોએ આપણા ગ્રંથોમાં આપ્યું છે. આપણે કોઈ દિવસ વાંચ્યું? ગ્રંથોના નામ તો આવડે ને, કયા કયા ગ્રંથોમાં આ બધી વાતો છે? સમાધિ મરણની સાધના આ વિષય ઉપર શિબિર લેવાનું નક્કી કર્યું, અને ગ્રંથો ઉલેચતો ગયો ત્યારે ખ્યાલ આવ્યો, અમુક મહાપુરુષોના અમુક ગ્રંથોનો ખ્યાલ હતો,
પણ જ્યારે વધુ ઊંડાણમાં ઉતર્યાને લાઇબ્રેરીમાંથી ગ્રંથો કાઢ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ઓહો આટલા બધા ગ્રંથો શ્રાવક જીવનની દિનચર્યા ઉપર, શ્રાવક જીવનના વ્રતો ઉપર, શ્રાવક જીવનના આચાર મર્યાદાઓ ઉપર આપણા મહાપુરુષોએ લખ્યા છે, અને એમાંથી કેટલા બધાના ગુજરાતી ભાષાંતરો થઈ ગયા છે, અને છતાં કોઈને કંઈ ખબર નથી કેટલા ગ્રંથો છે. તીર્થંકરોએ તો કહ્યું જ છે, એમણે પણ શ્રાવક ધર્મ, આનંદ, કામદેવ વગેરે મહાન વ્રતધારી શ્રાવકોને ભગવાન મહાવીરે 12 વ્રત અંગીકાર કરાવ્યા હતા, અને એની પણ મર્યાદાઓ ગણધર ભગવંતોએ એમને સમજાવેલી હતી. પણ એ પછીના પણ આચાર્ય ભગવંતોએ જે એક એક ગ્રંથોની રચના કરી છે, ખાલી નામ બોલી જાઉં, વિક્રમ સંવત 1506માં લખાયેલો છે આચાર દિનકર ગ્રંથ, શ્રાદ્ધ વિધિ નામનો ગ્રંથ રત્નશેખર સુરી મહારાજે લખ્યો છે, હરિભદ્ર સુરી મહારાજે ધર્મબિંદુ, શ્રાવક ધર્મવિધિ, ઉપદેશપદ, આ બધા ગ્રંથો હરિભદ્ર સુરી મહારાજે લખ્યા છે 11મી શતાબ્દીની અંદર. શ્રાદ્ધ દિન કૃત્ય દેવેન્દ્ર સુરી મહારાજે 1270માં ગ્રંથ લખ્યો. હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર લખ્યું આજથી લગભગ 1000 વર્ષ પહેલા. ધર્મવિધિ પ્રકરણ, આ બધા શ્રાવક જીવનના ગ્રંથો. પ્રભ સુરી મહારાજે લખ્યું 1268ની સાલમાં. આચાર ઉપદેશ નામનો, આચારોપદેશ નામનો ગ્રંથ રત્નશ્રી સુરી મહારાજે વિક્રમ સંવત 1510માં. શ્રાદ્ધ ગુણ વિવરણ નામનો ગ્રંથ જીન મંડન ગણી નામના એક મહાન વિદ્વાન મુનિએ લખ્યો છે 1498માં. ધર્મ સંગ્રહ નામનો ગ્રંથ બહુ જાણીતો છે, બે ભાગમાં એના ગુજરાતી ભાષાંતરો ઉપલબ્ધ છે, એ લખ્યો છે માનવીજય ગણી મહારાજે 1731માં. ઉપદેશ પ્રાસાદ 5 ભાગની અંદર ગ્રંથ લખાયેલો છે, જેમાં 360 દિવસના પ્રવચનો છે, જેમાં અનેક વાતો શ્રાવક જીવનની આવી જાય છે. શ્રાવકના દિન કૃત્ય, રાત્રિ કૃત્ય, દિનચર્યા, રાત્રિચર્યા બધી વાતો આવે છે. 14,600 શ્લોક એક જ ગ્રંથના, ઉપદેશ પ્રાસાદના, લક્ષ્મી સુરી મહારાજે લખ્યા છે. આ બધા ગ્રંથો, આ આપણું જીવન કેમ સફળ બને અને ફરીથી આ વારંવાર મરવું ન પડે, જીવતા જીવતા એવું મરીએ કે બીજા મરણને મારી નાખીએ, એવું મરણ કેવી રીતે પ્રાપ્ત કરવું અને એવું મરણ પ્રાપ્ત કરવા માટે કેવું જીવન જીવવું, એનું માર્ગદર્શન આ બધા ગ્રંથોમાં આપવામાં આવેલું છે. ક્યારેક પ્રયત્ન કરજો, ક્યારેક જોજો, કોઈક લાઇબ્રેરીમાં જજો, કોઈક બુકસેલરો પાસે જજો, કોઈક સાધુ ભગવંતો પાસે જજો, અને જરાક બેસીને ક્યારેક આ બધાનો પણ અભ્યાસ કરો તો ખબર પડશે કે જીવન એક શ્રાવક તરીકે કેવું જીવવાનું છે, દિવસે શું કામ કરવાનું છે, રાત કેવી રીતે વિતાવવાની છે કે જેના કારણે બીજા દિવસની સવાર અદ્ભુત થઈ જાય, કદાચ રાત્રે મૃત્યુ થઈ જાય તો દુર્ગતિમાં જાય જ નહીં જીવ, એ માટે શું કરવાનું, એનું અદ્ભુત માર્ગદર્શન આ બધી વાતોમાં આપવામાં આવેલું છે.